દાહોદ જિલ્લાના કટલા ગામના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જીવના જોખમે વહેતી નદીનો પ્રવાહ પસાર કરે છે. ગામજનોની અનેકવાર રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા આ નદી પર કોઈ પુલ કે નારું બનાવવામાં નહીં આવતા હજારો લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો આજે પણ વિકાસની દોડમાં ખૂબ જ પાછળ છે. જિલ્લાના અંતરિયાળ ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, ત્યારે દાહોદ તાલુકાના જ કઠલા ગામના લોકો આજે પણ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહ્યા છે. આ ગામમાં આવેલ પરમાર ફરિયામાં 3000 ઉપરાંતની વસ્તી છે, પરંતુ વરસાદની ઋતુમાં આ તમામ લોકોના જીવ પડી કે બંધાઈ જાય છે. કારણ કે આ ફરિયામાંથી ગામમાં કે સારાઈ જવા માટે અહીંયાના લોકોને કાળી નદીનો ધસમસતો પ્રવાહ પાર કરવો પડે છે, અને ખાસ કરીને સારાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાલત તો ખૂબ જ કફોડી બને છે. પરંતુ સારાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓ બાળકોને સારાએ જવા માટે નદીના પ્રવાહને પાર કરાવવા માટે જીવનું જોખમ લે છે. વાલીઓ વિદ્યાર્થીઓને ખભે બેસાડીને કે દોરડાને બીજા છેડે બાંધીને આ નદીનો પ્રવાહ પાર કરાવે છે. વિદ્યાર્થીઓ પોતાના દફતરો માથા પર મૂકીને ગરાડૂબ પાણીમાંથી નીકળીને નદી પાર કરે છે અને સારાએ પહોંચે છે. જો કોઈ આ વિસ્તારમાં બીમાર હોય તો તેના માટે 108 પણ આ વિસ્તારમાં આવી શકતી નથી, જેથી બીમાર વ્યક્તિની હાલત વધુ કફોડી બને છે. ગામમાં જવા માટે પણ અહીંયાના લોકોને ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પરમાર ફરિયા વિસ્તારના રહીશો તેમજ અગ્રણીઓ દ્વારા તંત્રને આ વિસ્તારમાં બ્રિજ કે ગણનારું બનાવવા માટે અનેકવાર રજૂઆતો લેખિત તેમજ મૌખિક કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ લોકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંયાની પ્રજા વિકાસથી વંચિત છે. જોકે વિકાસની મસમોટી વાતો કરતી સરકારને પોલ ખોલતી આ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવશે કે કેમ, એ કોઈ મોટી હોનારત સર્જાય બાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠશે એ તો જોવાનું રહ્યું. નઈ મુંડા, ZS TV, દાહોદ. અને અમારા શાળામાં જવા માટે નદી કે પૂર કરી જવું પડે, અને નદીમાં પૂર આવતો અમારા શાળાઓમાં રજા પડે છે. એનામાં શાળાએ જવા માટે અમને રજા પડે છે. એથી શાળાએ જવા માટે અમારે 10 કિલોમીટર ફરીને જવું પડે છે. 10 કિલોમીટર ફરીને જવું પડે છે કારણ કે અમારી નદીમાં પૂર કે બ્રિજ બની જાય તો અમારા અભ્યાસમાં સરળતા મળે. મારું નામ લક્ષ્મી છે અને નદીમાં થઈને ભણવા જઈએ છે. કટલા પ્રાથમિક શાળામાં જાય છે. આમાં નદીનો બ્રિજ બાંધવામાં છે. હમું છે આના રસ્તે થઈને જઈએ છે. અમારે આ નદી ચોમાસામાં બહુ તકલીફ પડે છે. ક્યારે બી કોઈ માણસ બીમાર પડી જાય તો 108ને ફોન કરીએ તો નદી ઉપર બહુ પરેશાન થવાય છે, અને જવું હોય તો 10 કિલોમીટર ફરીને દાહોદ જવું પડે છે દવાખાના માટે, એટલે બહુ અડચણ પડે છે. આના સિવાય બીજો કોઈ રસ્તો છે? આના સિવાય કોઈ બીજો રસ્તો નથી. તો તમે નદી ઓળંગીને જ જાઓ છો? નદી ઓળંગીને જઈએ. અને પૂરની સ્થિતિ વધારે શું? પૂરની સ્થિતિ વધારે અમે 10 કિલોમીટર આમ આગાવાડા રાતિકાર થઈને જઈએ, ખાંપરિયામ થઈને કથવારા થઈને દાહોદ જઈએ. તો કોને કોને તમે રજૂઆતો કરી છે? રજૂઆતો ભાભોર સાહેબને બી કરી અને જિલ્લામાં બી અરજી અમે આપી છે. તો ધારાસભ્યને બી ચંદ્રિકાબેનને બી અરજી આપી છે, પણ કોઈ ધ્યાન પર લેતું નથી. ઓકે, શું નામ આપ્યું? પરમાર માજુભાઈ ભીલાભાઈ.